પોરબંદર શહેરની ભાવસીજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટ મર્યાદિત સમયમાં કરવામાં આવતા હોય છે, જેને લઈને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા ખલાસીઓને મુશ્કેલી પડતી હતી. ત્યારે કોવિડના ટેસ્ટ ખલાસીઓ માટે બંદર પર થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં ખારવા ચિંતન સમિતિ કાર્યાલયમાં રેપિડ ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી કોવિડ હોસ્પિટલમાં કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવે છે, જે સવારે અને સાંજે મર્યાદિત સમય માટે આ ટેસ્ટ કરાય છે, જેમાં તમામ નાગરિકો માટે આ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. પોરબંદર શહેર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાથી અહીં બહારના રાજ્યો અને જિલ્લાઓમાંથી ખલાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે. ત્યારે કોરોના ટેસ્ટમાં ખલાસીઓને મુશ્કેલી પડતી હોવાનું જણાવી ખારવા ચિંતન સમિતિ દ્વારા માછીમારો માટે બંદર પર જ કોરોના અંગેના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ માંગણીને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખારવા ચિંતન સમિતિના કાર્યાલય ખાતે ખલાસીઓના કોરોના ટેસ્ટ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમારે ખલાસીઓની સમસ્યા બહુ થતી, કારણ કે અમારે દિવાળી સુધી માછીમારો આવતા રહે, બદલતા રહે છે, અને એના માટે સમસ્યા હતી. સિવિલ હોસ્પિટલે પણ 12 વાગ્યા પછી ટેસ્ટ કરતા, અને 12 વાગ્યા ઘણી વખત 12 થી 2ની વચ્ચે કરતા, એટલે એના માટે અમે આરોગ્યથી કરીને એક લેખિતમાં અરજી આપી અને અમે કીધું કે ભાઈ અમારા ખલાસી માટે પોઈન્ટ આપી દો. અને ખલાસી અને અન્ય લોકો જે સમાજના અમારા નજીક પડતા એ લોકો, તો એ લોકોએ અમને કર્મતા સાહેબનો ખૂબ આભાર કહીને અમને સહકાર આપ્યો. એનાથી અમારે માછીમારોને જે આર્થિક મુશ્કેલી ઊભી થતી, કારણ કે એક દિવસ થાય ને બીજા દિવસે ના થાય, 24 કલાકમાં અમારે આર્થિક બહુ મુશ્કેલી ઊભી થતી. અમારે ટાઇડના કારણે અમારે 12 કલાકમાં એક વખત જ બોટ નીકળી શકે એમ છે, કારણ કે ટાઇડનો પ્રશ્ન છે, જેજિંગનો પ્રશ્ન છે. અને આ બાબતમાં દરરોજ અત્યારે ને અમારે ટેસ્ટ થાય છે, 10 થી 12નો ટાઈમ રાખ્યો છે, અને 10 થી 12ની વચ્ચે માછીમારોનો પણ આશીર્વાદ રૂપ બનેલું છે કે ભાઈ જે અધિકારી અમને આ મદદરૂપ થયું એને આભાર માને છે, અને અમે પણ આભાર માનીએ છીએ કે આવો અમે હંમેશા માછીઓમાં તે સંવેદિત થઈને સહકાર આપતા રહેવી અમારી માંગણી છે. ખારવા ચિંતન સમિતિના કાર્યાલય ખાતે બોટો અને પિલાણાના ખલાસીઓ માટે કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે ટેસ્ટ સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન કરવામાં આવે છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.